નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે. આજે વાત કરીશું રાજકોટ નાગરિક સહકારી બેંકની, કારણ કે ત્યાં આગળ બે પેનલ જે છે તેની ચૂંટણીની ઘોષણા થઈ ચૂકી છે. ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અને આ બધાની વચ્ચે હવે સુરેન્દ્ર કાકાની આની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. એટલે એ પણ ક્યાંક ને ક્યાંક રાજનીતિક મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે. આપણી સાથે જગદીશ મહેતા સર છે. સર, શું કહેશો આપ આ જે રીતની ચૂંટણી અને જે રીતના કલ્પક મણિયારે આરોપ લગાવ્યા છે તેને લઈને? કલ્પકભાઈ મણિયારને હવે દ્રાક્ષ ખાટી લાગી છે આપણે, એટલે એને થોડી વાર પછી એનું વિવરણ કરવું. પેલા તો આ નાગરિક સહકારી બેંક રાજકોટની જે છે એ કેવડી મોટી અને કેટલી મહત્વની છે ને એ પણ જરૂરી છે, જેથી કરીને ઠેઠ સુરેન્દ્ર કાકા સુધીને મૂકવા પડ્યા અને મૂક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે. એટલે આ તમે જુઓ, એક સહકારી બેંક છે એના કેવડા મોટા પડઘા પડ્યા ને શું કામ પડ્યા એ પણ બહુ જાણવા જેવું છે. આ રાજકોટ નાગરિક સહકારી બેંક એ ભારતીય જનતા પાર્ટી અને RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ બંને એ સ્થાપેલી બેંક છે બુદ્ધિપૂર્વક, અને એના અનેકો લાભાલાભ છે, એમાં કોઈ શંકા નહીં. પણ ભારતીય જનતા પાર્ટી અને જનસંઘ એ બેનું જે અસ્તિત્વ છે અને વિસ્તર્યું છે આખા સૌરાષ્ટ્રમાં, એનું કોઈ અગર પોષણ કરતા કોઈ એપી સેન્ટર હોય તેનું નામ છે રાજકોટ નાગરિક સહકારી બેંક. પહેલી વાત તો એ આ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક છે, એટલે ખાલી રાજકોટમાં તો એનું હેડક્વાર્ટર્સ છે, પરંતુ અનેકો રાજ્યોમાં પણ, ગુજરાતમાં તો અનેક બ્રાન્ચ છે જ, પણ અનેક રાજ્યોમાં એની બ્રાન્ચ છે. એટલે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક છે એને, એટલે જ સેન્ટ્રલ ગવર્મેન્ટે એના ચૂંટણી અધિકારી તરીકે જે રજિસ્ટર હોય છે, સેન્ટ્રલ રજિસ્ટર એને નીમા છે આ ચૂંટણી માટે. અને 28 વર્ષ પછી પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે. અત્યાર સુધી બધાએ કુંડળીમાં ગોળ ભાંગી લેતા હતા, બધા મામા માસીના, એટલે તમારા વારા પછી મારો વારો, મારા પછી તમારો વારો, આવું હતું. હવે આના 3.37 લાખ જેટલા સદસ્યો છે, સત્તાવાર 3.5 લાખ જેટલા એના સદસ્યો છે. અને આ બધા એ ચૂંટણીમાં આવે તો ધારાસભા જેવું થઈ જાય. એટલે અત્યારે જે આક્ષેપ કરી રહ્યા છે એ કલ્પકભાઈ મણિયારે જ એક જમાનામાં ડેલિગેટ્સની પદ્ધતિ દાખલ કરી હતી કે ભાઈ બધાએ ન આવવું, 1001 ડેલિગેટ્સ એમ, એટલે માથાકૂટ નહીં, એટલે ઓછા લોકો ચૂંટણીમાં મતદાન કરે અને જીતી જાય કે હારી જાય, જે થવું હોય થાય. પણ જેટલા સભાસદો છે એ બધા જો ગોંડલની ચૂંટણી આપણે નાગરિક બેંકની જોઈતી એની જેમ થાય તો ધારાસભા જેવું થઈ જાય, એવું ન થાય એટલે ડેલિગેટ્સ પદ્ધતિ દાખલ કરી હતી. અત્યારે જે આક્ષેપ કરે છે એ કલ્પકભાઈ મણિયારે. હવે ડેલિગેટ્સને કારણે શું થયું, 1001 ડેલિગેટ્સ, એટલે ખરેખર તો આ દર 5 વર્ષે ચૂંટણી આમ થાય છે, પણ અત્યાર સુધી ચૂંટણી થતી નહોતી. આમ જુઓ તો ખાલી રિપીટેશન થાય અથવા બદલાવે અથવા ઘર મેળે સમજૂતી થતી હતી. હવે પહેલી વખત શું બન્યું છે કે ચૂંટણી એટલા માટે થાય છે કે કલ્પકભાઈ મણિયાર જે છે એની ઈચ્છા હવે રિપીટ થઈ શકે એમ નથી. નવા જે કાયદા કાનૂન આવ્યા એ પ્રમાણે એ હવે ફરીથી, જેમ ડોનાલ્ડ ટ્રમ્પ આજે જીતી ગયા, હવે એ ફરીથી કઈ રાષ્ટ્રપતિ બની શકશે નહીં. આ એની બીજી ટર્મ છે, વાત થઈ ગઈ પૂરી. હવે ત્રીજી વખત ઉભવાનું નહીં ને લડવાનું નહીં, જીતવાનું નહીં. એવી રીતે કલ્પકભાઈ ત્રિવેદીનું હવે જે નવું માળખું છે એ પ્રમાણે હવે રિપીટ થઈ શકે, નહીં તો એ ડેલિગેટ્સ એ રહી ગયા છે, ચેરમેન એ રહી ગયા છે કલ્પકભાઈ મણિયાર, બરાબર. એટલે હવે એ સંભવ નથી. પણ એને એમ છે કે ભાઈ અમારું કઈક વર્ચસ્વ રે, કારણ મેં આપને કીધું એમ આ કોઈ જેવી તેવી બેંક નથી. 10 લાખ લોકો સીધી રીતે એના સદસ્યો છે, કારણ કે 3.37 મેં કીધું 3.5 લાખ તો ઓફિશિયલ સદસ્યો છે, એના પરિવાર ગણો એ 10 લાખ લોકો તો સીધી રીતે જોડાયેલા છે. અને 10,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે આ બેંકનું, 10,000 કરોડ. આ કોઈ સામાન્ય બેંક નથી, બરાબર. 21 ડિરેક્ટરને ચૂંટવાના છે, એની જવાબદારી છે 332 જેટલા ડેલિગેટ્સની. 21 ડિરેક્ટર ચૂંટવાના છે, 21. 17મી તારીખે આ ચૂંટણી છે. હવે મજાની વાત એ છે, કલ્પકભાઈ મણિયારને હવે દ્રાક્ષ ખાટી લાગી છે, કારણ કે એ જે ભ્રષ્ટાચારની વાત કરે છે ए बात आजे ज कल्पकभाई ने खबर पड़ी हो अथवा तो पोतानी खबर पड़ी कि हवे ई बैंक में रही सके एम नथी डायरेक्टर पदे अथवा तो चेयरमैन पदे सॉरी ए चेयरमैन पदे रही सके एटले एणे आजे उधामा मचाव्या पण भ्रष्टाचार नहीं थयो एवी कोई बात नहीं थयो पण हशे अथवा होई सके दाखला तरीके परंतु तमे जुओ अपने गुजराती में आम कहेवत है कि सती श्राप दे नहीं अने संखणी ना श्राप लागे नहीं राइट सती वो कई दी श्राप आपे ज नहीं श्राप आपे नहीं मोटा भागे तो अने संखणी ना लागे नहीं। हवे भाई जे अत्यारे कल्पकभाई मणियार कही रहा है कि जूनागढ़ ब्रांच एटले नागरिक सहकारी बैंक की जूनागढ़ शाखा अने मुंबई नी महालक्ष्मी शाखा आ बने में एम के जे लोन आपवामां आवी छे ई मोटा पाये बधा कौभांडो छे लोन अपाई छे वाकातराहा नीति नियमोने पर थईने आपवामां आवी छे वगैरे वगैरे। पछी एणे शुं करेलुं कल्पकभाईए एक नागरिक बचाव समिति नामनी एक लेटरहेड उपर ऊभी करी कागळ उपर एक समिति ऊभी करी अने एमां एणे दुनियाभरना आक्षेपो कर्या हता अने छापाओमां चमकाता एना संबंधने कारणे कल्पकभाईना पोतीका संबंधने कारणे अने ए लोकोए बुद्धिपूर्वक आ बधुं छपावडाव्युं अने न्यूज न्यूज होता है बधा ये छापाय खरा के भाई भ्रष्टाचार थयो होय तो खुलासो करो। हवे ये कल्पकभाई मणियार अत्यारे जे लड़ी रह्या छे एनी सामेनी जे पेनल एटले के सत्ताधीशो जे अत्यारे छे नागरिक बैंक मां ए ज्योतिन्द्र मामा छे एटले ज्योतिन्द्र मामा अने कल्पक मणियार बे सगा मामा भाणेज थाय छे अने मामा भाणेजनुं युग तो आपणे कंसथी मांडीने आज सुधी जोता ज आव्या छीए एमानो एक और सही એટલે અહીંયા ઈ યુદ્ધ થઈ રહ્યું છે પણ મેં આપને કીધું તેમ સંખણીના સાપ લાગે નહીં ને સતી કોઈ દી દે નહીં એમ કલ્પકભાઈ ગમે એટલા આક્ષેપો કર્યા બેંકના એના ડેલિગેટ્સથી માંડીને સભાસદોનું રૂવાડું ફેરકું નથી બોલો શું કામ આ બેંક જે છે સહકારી બેંકો બેંક જે હોય છે એમાં થોડું ઘણું તો આડા અવળું થતું હોય છે બુદ્ધિપૂર્વક अमुक प्रकारना डॉक्यूमेंट्स न होय तो चलावी लिए जामीन मारी पासे धारो कोई सारो जामीन न मळे दस्तावेजी मकान वाळो जामीन न मळतो होय तो ए लोको व्यवस्था करी दिए पछी जेटली मूडी बैंक में पड़ी छे 200-500 करोड़ रूपियानी धारो के तो ई बीजी कोई बैंक में मोटी बैंक में व्याजे मूकवानी होय तो ई मूकवाने बदले अत्यारे कोक माणसने कारखानो बारखानो ए नाखवू होय राजकोट के सौराष्ट्र गुजरात में गमे न्या तो ई जो एम के ने सारो ने खमतीदार माणस होय तो एम के भाई पावली आठाना आम थी आम पड़े मने अत्यारे 50 करोड़ आपी दे तो ओने ओन आपी पण शकाय। सहकारी बैंक छे ने ई छे ने वाटकी व्यवहार जेवा छे ई चोपड़ा ऊपर भले धामधूम होय अंदर खाने आवो होय वाटकी व्यवहार जेवा के कोई भारतीय जनता पार्टी के जनसंघ नो माणस अत्यारे नागरिक बैंक में जईने बहु बिल्कुल साउंड व्यक्ति पैसा डूबी जाए एवो नहीं पण साउंड व्यक्ति होय ने एम के भाई 50 करोड़ रूपिया जोईए छे तो संभव है कि एना कई डॉक्यूमेंट एटला होय के न होय अथवा तो एनी मिलकतनी सामे एटलू मॉर्गेजनु होय के न होय देवा होय तो देवाई सके खरा। ए प्रमाणे आ लोको जे डायरेक्टर थी मांडीने चेयरमैन होय छे एनु लाखों लोको उपर हाथ लिए छे अने आपनी जाण खातर आ बैंक अत्यारे जेना नामे छे के भाई अना मेन अत्यारे लोको एवुं माने छे कि आ बैंक जे छे ए अरविंद भाई मणियार जे छे ई एना मुख्य आद्य स्थापक थी मांडीने मेन छे पण ए भ्रमणा छे खोटी वात छे। मूळ आपनी जाण खातर भाग्ये ज लोको जाणे छे कि आ बेंकनी स्थापना मूळ कोंग्रेसी एवा एक व्यक्ति जन्मशंकर अंताणी जे छे एनु नाम हतुं जन्मशंकर भाई अंताणी नागर ब्राह्मण एने आ बैंक नी स्थापना करी थी एक नानी सहकारी मंडली तरीके त्यारे आटली फूलू फायलू नहोतुं परंतु भारतीय जनता पार्टी तो पछी आवी जनसंघ में एक थिंक टेंक होय छे जे वैचारिक रीते नक्की करे के कोने क्या शुं मूकवाने शुं नहीं एमाना थिंक टेंक माना एक एवुं नक्की करवामां आव्युं के एक व्यक्ति ने आपणे आर्थिक रीते जे कारोबार करातो एवा युनिट्स में राखो एटले के बैंक में राखो અને બીજાને રાજકીય રીતે રાખો એટલે અરવિંદભાઈ મણિયારને 1966 માં અરવિંદભાઈ મણિયાર કારણ કે ટેક્સેશનના જાણકાર હતા ટેક્સના કાયદા અને ઇધર ઉધર જે છે એના બહુ જાણકાર હતા એટલે એને આ બેંકનું સુકાન સંભાળવાનું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ નાગરિક સહકારી બેંક છે એમાં તમે રહ્યો અને ચિમન શુક્લ, ચિમનભાઈ શુક્લ એને રાજકીય ગતિવિધિ તરફ રાખો કે ભાઈ તમે સંગઠન મજબૂત કરો, ભવિષ્યમાં આપણે રાજકીય રીતે ખપ લાગશે. એટલે જ્યારથી અરવિંદભાઈ મણિયારે આ સંભાળ્યું ત્યારથી, એટલે ચેરમેન બન્યા એ 69માં, 66માં અરવિંદભાઈ એમાં એન્ટર થયા. 3 વર્ષ પછી 69 1969માં તેઓ શ્રી ચેરમેન બન્યા. એ ચેરમેન બન્યા એટલે અરવિંદભાઈ મણિયાર અને અત્યારના જે રાજ્યપાલ હતા કર્ણાટકના, નિવૃત્ત થઈને અહીંયા આવી ગયા તે વજુભાઈ વાળા, રાજકોટના મેયર કયો કે ગુજરાતના નાણામંત્રી કયો, એ વજુભાઈ વાળા અને આ ભાઈ અરવિંદભાઈ મણિયાર એની જોડી ગણાતી હતી, જોડી કહેવાતી હતી. અને એ બંને ભેગા થઈને 100% નાગરિક બેંકને ઊંચી લાવવામાં કોઈ કચાશ નથી છોડી, પણ એની પાછળની આખી રાજનીતિ જે છે એ છે મૂળ ભારતીય જનતા પાર્ટીના લોકો, એના સપોર્ટર્સ, એ લોકોને મદદ થઈને પક્ષને મજબૂત બનાવવાની. હવે જી જી સર, મને અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આજે જે 21 લોકોએ ફોર્મ ભર્યા અને પોતાની ઉમેદવારી નોંધાવી, એમાં મામા જ્યોતિન્દ્ર મહેતા અને ભાણેજ કલ્પક મણિયાર આ બંનેની વચ્ચે કાકાની, સુરેન્દ્ર કાકાની એન્ટ્રી થઈ. હવે આ સુરેન્દ્ર કાકાની એન્ટ્રી એ ક્યાં, કારણ કે કોષાધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીમાં લગભગ મેનેજમેન્ટ કરતા અમે એમને જોયા છે, એવામાં બેંકની અંદર સહકારિતાની રાજનીતિમાં સુરેન્દ્ર પટેલની એન્ટ્રી આને કેટલું ઇમ્પોર્ટન્ટ ગણી શકાય? એ બેન જે છે, આપણે કાગળિયા ઉડીને જાય એટલે માથે વજન મૂકીએ ને, કાચનો કમે કપ ઉડે નહીં, એ આ બધું આપણું ઉડી ન જાય ને એટલે સુરેન્દ્ર કાકાને ધબ દઈને બેહાડવામાં આવ્યા છે આપની જાણ ખાતર. સુરેન્દ્ર કાકા એટલે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ, ભારતીય જનતા પાર્ટીના વર્ષો સુધી ગુજરાતમાં ખજાનચી રહી ચૂક્યા છે, રૂડાના અરે આપણે ઓરડાના ચેરમેન અમદાવાદના રહી ચૂક્યા છે, અને વર્ષો એની કાબેલિયત ઉપર કે એની સંગઠન શક્તિ ઉપર કે કોઈને સંદેહ નથી. રાઈટ, નીવડેલા માણસ છે. હવે એને શું કામ મૂકવામાં આવ્યા? નહીતર એ તો અમદાવાદમાં છે ને કોઈ એક બીજી શાખામાં છે, એટલે આમ લીગલી મૂકી શકાય, પણ અહીંયા કઈ ચેરમેન થવા આવ્યા નથી. ચેરમેન થવું હોય તો એને રાજકોટમાં રહેવા આવવું પડે, કારણ કે ચેરમેન માટે એક સામાન્ય નિયમ એવો છે કે રોજે રોજ એને કમસે કમ બેંકમાં આવવું તો જોઈએ જ, અનિવાર્ય કારણોને બાદ કરતા તો એ સંભવ નથી. પણ સુરેન્દ્ર કાકા એ ઠરેલ દિમાગના અને બિલકુલ બંનેને, મામા ભાણે જે લડે છે કલ્પક મણિયાર અને ભાઈ આપણા જ્યોતિન્દ્ર મામા, આ બંને જે લડે છે મામો ભાણેજ, એને બેયને માથે હાથ મૂકી અને શાંત પાડી શકે એવું કોઈ અગર વ્યક્તિત્વ હોય તેનું નામ છે સુરેન્દ્ર કાકા. એટલે એને અહીંયા જ્યોતિન્દ્ર મામાની પેનલ, અત્યારે જે સત્તા ઉપર ટૂંકમાં છે એની પેનલ સહકારી પેનલ કે છે, સહકારી પેનલમાં એનું નામ પણ મૂકવામાં આવ્યું. હવે લડશે અને ડેલિગેટ થશે એ તો ફિક્સ છે, એ તો ઠીક છે, પણ મૂળ એનું કામ એવું કરવામાં છે કે તમે બંને મામો ભાણેજ કોઠી ધોઈ અને કાદવ કાઢતા નહીં, કારણ કે બધાય કબાટમાં હાડપિંજર જ છે સાહેબ, અને એમાં કાંઈ સાચું ખોટું ભલે તમે કાગળ ઉપર ચિતરી માર્યું હોય એ જુદી વાત છે, પણ ભીતરની વાત તો તમે રસોઈ કરો, રસોડામાં તમે રેસીપી તમને ખબર હોય. અમને તો થાળી પીરસાય ત્યારે રૂડી રૂપાળી રોટલી લાગે, દાળ ભાત લાગે, બધું લાગે, પણ કેમ બન્યું એ તમારું મન જાણતું હોય, એ અમને ખબર ન હોય. કદાચ એ જાણીએ તો આપણે હોટલમાં નથી કહેતા કે હોટલમાં ક્યાંક એવું બને છે કે તમે રસોડું જુઓ ખાવું ન ભાવે, પણ અહીંયા પીરસાય એટલે ભાવે. એમ અત્યારે ચોપડા ઉપર નાગરિક બેંકનું જે કાંઈ તમને સારું ને ઉજ્જવળ ચિત્ર દેખાય છે એ ચોપડા ઉપર છે, ભીતરમાં જે થયું છે એ કલ્પકભાઈ મણિયારે જાણે છે, જ્યોતિન્દ્ર મામાએ જાણે છે. એટલે સાવ કાંઈ દૂધે ધોયેલી કંઈ છે નહીં કોઈ વાત, અને કાંઈ પવિત્ર ગાય નથી નાગરિક બેંક. ઘણા કાળા ધોળા વાંકા ત્રાહા ઈધર ઉધર બધા હિસાબ કિતાબ છે, પણ કલ્પકભાઈ આજે એ કે છે, આજે એટલે કે ચૂંટણી ટાણે જે કે છે એટલે લોકોને કાંઈ એમાં રસ નથી પડ્યો. તમે વિચાર કરો, 10 લાખ પરિવારો જેની સાથે જોડાયેલા છે, 10,000 કરોડનું જેનું ટર્નઓવર છે, અને ઈ બેંક માધવપુરા બેંક જેવી છે. ધારો કે આ બેંકમાં ક્યાંક 19-20 થઈ જાય તો જે રીતે માધવપુરા બેંકનું કાંડ થયું ને કેટલાય લોકો, હજારો લાખો લોકોને આંચકો અનુભવ, પણ બધાના પૈસા ડૂબી ગયા ને જ્ઞાનાભાઈ હાહાકાર મચી ગયો, એવું થાય એમ છે. અને એ ન થાય એટલે સુરેન્દ્ર કાકાને અમિત શાહ અને નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ ગણાતા સુરેન્દ્ર કાકાને મૂકવામાં આવ્યા કે ભાઈ તમે બેયને કયો ધીરી બાપુડિયા, कारण के आ पीपल पान खरंत हस्ती कुपड़िया मुझ पर वीती तुम पर वीत से धीरी बापुड़िया आ डखो बार घरनो डखो बार काढो मा कोठी धोई अने कादव काढो मा नेतर बधाने आबरू जशे ने बीजो विपक्ष तो आजे तो ठीक मामो भाणेज मा जे थावुं होय थाय पण एक वखत जो बन्ने चर्चा चर्ची मा एक बीजाना लुगड़ा खेंची लेशे तो आखू जगत तमने नेकेड जोई लेशे के नागरिक बैंक मा केवुं चाले छे अने नागरिक बैंक मा बधा घोटाळा इधर उधर पछी भले प्रूफ न थाय तो काई नहीं पण काई जुवाड़ो निकले तो सळगतुं विषय नक्की छे एटले अरस परस आ कल्पक भाईए पण वात करी के भाई लोन मा बहुत घोटाला थया छे बैंको में तो सामे पक्षे सहकारी जे पेनल छे एने शुं आक्षेप कर्यो खबर छे के भाई तमे कल्पक भाई मणियार साउथ आफ्रिका में बहु मोटो बिजनेस नाख्यो छे ए पैसा क्यांथी काढ्या जो हवे आपणने तो खबर नथी के साउथ आफ्रिका में कल्पक भाई मणियारे बहु मोटो बिजनेस विकसाव्यो छे ई तो अर्धा राजकोट ने खबर नथी ई तो आक्षेप थयो एना प्रति आक्षेप में खबर पड़ी के कांईक हवे भले एने लीगली कर्यो होय ए जुदी वात छे बिजनेस कागळ उपर पर साउथ आफ्रिका में आटलो मोटो एने पथारो कर्यो छे करोड़ो रूपियानो ई आपणने आने कारणे खबर पड़ी। पछी सहकारी पेनले एम कीधुं के भाई तमे कृष्णा होस्पिटल नो हुं छे बोलो सत्य बहार पाडो। हवे आखा राजकोट में कोई ने खबर नहीं कि कृष्णा होस्पिटल नु ने अरविंद भाई मणियार दीकरा कल्पक भाई नु शू कनेक्शन छे हवे अमने खबर नहीं। हवे आपणे बधा पूछशुं भाई कृष्णा होस्पिटल नु शू छे। पछी नागरिक सहकारी बैंक बचावो समिति नामनी समिति बहार पाड़ी थी ने एमां केटलाक नामो ई नाम टाकीने सहकारी पेनले कीधुं के आ बधाए शू लोन में घोटाळा नता कर्या। हवे तमे विचार करो एक बीजाने कहे छे प्रजाने तो काई खबर नथी एना खातेदारोने खबर नथी कोई सारू माने छे एने खबर नथी तमारा मारा जेवा मीडियाना कर्मीने खबर नथी। बेये एक बीजाना लुगड़ा काढीने कीधुं तो तमे तमारा कोभंड याद करो तो ओलो के तमे तमारा कोभंड एटले टूंकमां कांईक रंधाणु छे तो नक्की छे बिल्कुल। हवे जो आ लांबू चाले तो कागळ उपर भले धामधूम देखाती होय बेंकनी पण अंदर हाडपिंजर जे छे बधा बहार आवे एम छे। એટલે સુરેન્દ્ર કાકાની એન્ટ્રી થઈ કે મામા ભાણેજને શાંત રાખવા કાકાને મૂક્યા કે ભાઈ તમે ના જા। જી 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 સર આપ આપની વાત પૂરી કરો। હા એટલે કાકાને એટલા માટે જ મૂક્યા અને કાકા બધું કહી શકે કારણ કે કાકા બીએફ ઈ કોના કારણે છે અમિત શાહ અને નરેન્દ્ર મોદી એના નામે અહીંયા આવ્યા કેવા કે ભાઈ તમે આખો ભૂકંપ સર્જશો। तमारा बेनी चर्चा चर्ची के सत्ता लालसा में तमे नागरिक बैंक नु एवुं नुकसान करशो के भारतीय जनता पार्टी कोईने मोढुं बतावा जेवुं नहीं दिए अने नागरिक बैंक ना खातेदारों में विश्वास उठी जशे तो ईथी पूरी थशे ओला माधवपुरा बैंक जेवुं थशे एटले ई न थाय एटले एने फायर ब्रिगेड तरीके जेम तारक मेहता का उल्टा चश्मा में मेहताजीनुं पात्र छे ने ई फायर ब्रिगेड तरीके आवे एवी रीते आ फायर ब्रिगेड तरीके मूकवामां आव्या छे के भाई तमे आ बधुं हड़पचुं छे घर एने ठारो અને ઘર મેળે બધું પતાવી લો ભલે તમે કાળા ધોળા કર્યા ભલે અમે કાળા ધોળા કર્યા। જી પણ સર સવાલ એ છે કે રાજકોટ નાગરિક બેંક જે છે નાના માણસની બેંક કહેવાય છે 10 લાખ જેટલા તો ખાતેદારો એની અંદર છે અને એ માત્ર ગુજરાતમાં નહીં મુંબઈની અંદર પણ તેની બ્રાન્ચીસ છે। હવે એની ડિપોઝિટ જોવા જઈએ તો લાખો કરોડો રૂપિયામાં એની ડિપોઝિટ એની પાસે હશે। આરબીઆઈ ના એક નોર્મ્સ બન્યા માધુપુરા મર્કેન્ટાઇલ બેંક વાળું જે આખું સ્કેમ થયું તેના પછી ક્યાંક ને ક્યાંક શું એ આરબીઆઈ પણ એને ફોલો નથી કરી રહી કારણ કે આરબીઆઈ ના નિયમ તો બહુ સ્ટ્રિક્ટ છે કોઓપરેટિવ બેંક માટેના। બેન જેટલા કલ્પકભાઈ મણિયારે જેટલા કૌભાંડની વાતો કરી સહકારી પેનલે જવાબ આપ્યો કે આરબીઆઈ તરફથી ઓડિટ નિયમિત થાય છે અને એને ક્લીન ચીટ આપવામાં આવી છે। હવે મેં આપને પેલા જ ભાગમાં કીધું ને એમ કે ભીતરમાં જે હોય તે પણ રેકોર્ડ ઉપર બધું ઓન રેકોર્ડ ઉપર બધું ઓકે છે। દાખલા તરીકે હું તમને કહું 100 કરોડ રૂપિયાનું ધારો કે એક ધિરાણ છે 100 કરોડ હ માની લેજો અને ઈ કોઈ એને છગન મગનભાઈને આપ્યું છે કારખાનું કરાવવા માટે થઈને સાંભળી લ્યો પણ ઈ ચોપડા ઉપર બતાવવામાં શું આવે જે એની ઓરિજિનલ સિસ્ટમ છે ઈ પ્રમાણે કે ભાઈ આટલા ટકાના વ્યાજના દરે અમે ફલાણા ભાઈને લોન આપી છે પછી ટકાવારી ગમે તે હોય પછી એનું મોર્ગેજની સિસ્ટમ હોય કે ન હોય એનું કારણ કે તમે 100 કરોડનું ધિરાણ આપો તો તમારી પાસે 150-200 કરોડની મોર્ગેજ વાળી વાત હોવી જોઈએ ને, મિલકતની. આપણે ગામડા, આપણે અહીંયા પોતે આપણે મકાન લઈએ છીએ તો લોન આપણા મકાન કરતા કેટલા 30-40%ની લોન માંડ મળે. તમે 10 લાખનું મકાન લ્યો તો તમને લોન 2 લાખની માંડ મળે છે, બાકી બધા ઓને ઓનો 2-3 લાખની. એટલે તમે 50 લાખનું મકાન લ્યો તો તમને 15-20 લાખ રૂપિયાની લોન માંડ મળે, કારણ કે દસ્તાવેજ ઓછો થતો હોય, કાળા ધોળા આપણે બધું જાણીએ છીએ. એ જ પદ્ધતિ અહીંયા છે, કારણ કે આને તમે જેમ કીધું નાના માણસોની મોટી બેંક, એ તો તમારું ને મારું વાક્ય છે ને, એ લોકોએ સૂત્ર મૂકેલું છે પોતે, નાના માણસોની મોટી બેંક. પણ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એને સંલગ્ન તમામ લોકો આને શું કે છે ખબર છે? બાપની બેંક. આ આપણા બાપુજીની બેંક છે, આપણા બાપની બેંક છે કે ભાઈ આપણને જોઈએ મળી જાય, બાપાના ખીચામાંથી જેમ છોકરા પૈસા કાઢી શકે એમ આ બેંકમાંથી કાઢી શકે, એટલે બાપની બેંક કહેવાય છે આપની જાણ ખાતર. અને જેટલા પણ જ્યાં નોકરી કરે છે એ બધા જ આરએસએસ બેઝ છે, ભારતીય જનતા પાર્ટીને સમર્પિત છે. આપની જાણ ખાતર બેંકમાં હોય એ મેયર બને છે, બેંકમાં હોય એ ધારાસભ્ય, બેંકમાં હોય એ સંસદ સભ્ય, બેંકમાં હોય એ મિનિસ્ટર, બધું એ વાયા બેંક જ છે. નાગરિક બેંક જે છે એ ભારતીય જનતા પાર્ટીનો આખા સૌરાષ્ટ્ર ગુજરાતનું તમે કયો તો એ આર્થિક એપિસેન્ટર છે. એટલે એમાં રિઝર્વ બેંક જે છે તમે કયો છો ઓડિટ કરવા આવે તો ભલે આવે, આ લોકો હોશિયાર છે તો ઓડિટ કરવા આવે તો કાગળ ઉપર બધું બતાવી જ દે ને, એમાં કઈ લીગલી ખોટું ન હોય તો આરબીઆઈ એ કઈ સંશય કરવાની જરૂર નથી, કારણ કે આરબીઆઈ જે છે એ કઈ સાસુની જેમ બધું કાનાફૂસી ન કરે. એને તો રેકર્ડ ઉપર જોઈએ કે ભાઈ આટલા રૂપિયાનું તમારી થાપણ છે ને આટલા રૂપિયાનું વ્યાજ આવવું જોઈએ, તો રેકર્ડ ઉપર બધું ઓકે છે. ભીતરમાં જે થતું હોય એ કોણ જાણે? કલ્પકભાઈ મણિયારે જાણે, જ્યોતિન્દ્ર મામાએ જાણે, ડિરેક્ટરો જાણે. અત્યારે જે 21 ડિરેક્ટરની ચૂંટણી છે, આ બધા જ લોકોને ભીતરી વાત ખબર જ હોય કે આઉટ ઓફ વે જઈને કેટલું કામ કરવામાં આવ્યું છે. પણ એ સરવાળે બેંકને નુકસાન જાતું ન હોય તો પછી બાકીનું જે કંઈ જેને કહેવાય ગિમિક્સ, એ ગિમિક્સ બધા ચલાવી લે. આ અત્યારે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય છે એ આ ગિમિક્સની વાતો છે. તમે વિચાર કરો બેન, કરોડો રૂપિયાના આક્ષેપ આ બે કરે છે, કોઈ એફઆરઆઈ નોંધાવે છે, એફઆઈઆર, ઈ કેવું કહેવાય? ઈ કેવું કહેવાય? અને આક્ષેપ બધા કરે છે તો કોઈ રદિયો નથી આપતા, તમે મારી ઉપર તો હું તમારી ઉપર, એમ બોલા. અત્યારે સહકારી પેનલ ઉપર કહે છે કે તમે કરોડો રૂપિયાની લોન જે છે એ પૈસા ભ્રષ્ટાચાર કરીને આપી છે, તો બોલા કે તમે તો ક્રિષ્ના હોસ્પિટલ શેમાંથી બનાવી, તમે સાઉથ આફ્રિકામાં બિઝનેસ શેમાંથી બનાવ્યો? તમે કલ્પના કરો. આ બધી વાત તો આપણને તો ખબર જ નથી, આ તો એ બે ઝઘડ્યા એટલે ખબર પડી માની લ્યો. તો તમે કલ્પના કરો આવું કેટલું હશે. પણ તોય એક પણ માણસ જો બેંકના જ કાયદેસરને વફાદાર લોકો હોય તો એને એફઆઈઆર નોંધાવી ન જોઈએ કે ભાઈ આ ભ્રષ્ટાચાર કર્યો છે, આ તો લોકોના પૈસા છે, આ તો નાના માણસોની મોટી બેંક છે. જી, એનો મતલબ તો એ થયો ને કે કોઈને થાપણદારોને તો પડી જ નથી, બધા પોતાની રાજનીતિ કરી રહ્યા છે. કારણ કે આમાં તો કેટલા ખેડૂત, ગરીબ ખેડૂતોના પણ પૈસા હશે, ગરીબ માણસના પૈસા હશે ને, 10 લાખ ખાતેદાર છે, એટલે અડધું રાજકોટ આની અંદર તો આવી જાય. સૌરાષ્ટ્ર બેન, રાજકોટ તો છોડો, 10,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક છે. મલ્ટી સ્ટેટ એટલે કે અનેક રાજ્યોમાં એની શાખાઓ છે. 10,000 કરોડ, આ રકમ કઈ નાની સુની તો નથી. એટલે એમાં તમે કીધું 10,000 સદસ્યો છે બાકાયદા, એટલે એની સાથે જોડાયેલા હોય તે. હવે આ બધું છે અને બંને આક્ષેપ કરે છે. કોઈએ, મેં તમને કીધું એમ કે જો ભ્રષ્ટાચાર થયો હોય અથવા સંશય તમને થયો હોય તો તમે એફઆઈઆર શું કામ નોંધાવતા નથી? છાપા ઉપર આવે છે, બે કે છે, છાપામાં બધું છપાય છે, મીડિયામાં આવે છે, હે 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 હવે છૂટા પડી જાય છે. તમે કલ્પના તો કરો કે તમે જયારે આટલું કૌભાંડની વાત કરો છો તો તમને ખબર છે કે આપણું આર્થિક હિત ગવાણું છે, બેંકને નફાને બદલે નુકસાન ગયું છે, ખાતેદારોને ઊંધે માર્ગે દોરવામાં આવ્યા છે, જિલ્લા રજિસ્ટ્રારથી માંડીને જે કોઈ એના ઓબ્ઝર્વર્સ છે એને ત્યાં ખોટા રિપોર્ટ્સ મૂકવામાં આવ્યા છે, ઇવન તો રિઝર્વ બેંકને પણ તમે આંખે પાટા બાંધ્યા છે. આ બધું જ છે તો જ આ કૌભાંડ થયું હોય ને. પણ કોઈ ફરિયાદ નોંધાવે છે નહીં. શું કામ? તેરી બી ચૂપ મેરી બી ચૂપ, બેયને ખાલી થૂકાથૂકી. અને મને લાગે આ હિન્દુસ્તાનમાં એકમાત્ર રાજકારણ જ એક એવો સબ્જેક્ટ છે એમાં તમે કરોડો રૂપિયાના કૌભાંડની કે દુરાચાર કે યોનાચારની બે ધડક વાત કરો છતાં કોઈ ફરિયાદ ન કરે. બોલો, સામાન્ય સંજોગોમાં તો અદાલત પોતે સુઓ મોટો દાખલ કરે છે કે ભાઈ બીજા કોઈ ફરિયાદ ન કરે, કોર્ટ સ્વયં એને સંજ્ઞાનમાં લે क्या तो बहु मोटू कौभांड है। चलो कोर्ट स्वयं एमां संज्ञान मळे सुओ मोटो दाखल के अर्जी करे। आ तमे विचार करो, एक अजीबो गरीब घटना छे के राजकारण एवुं छे के बन्ने बिलकुल दस्तावेज साथे। आ पाछा आक्षेप कई जेम तेम नहीं। જ્યારે રાજકોટ નાગરિક સહકારી બેંકને બચાવો નામની સમિતિ રચવામાં આવી હતી ત્યારે એને અખબારો જોગ જે કોઈ મેટર મોકલાવી હતી એમાં વિથ પ્રૂફ દસ્તાવેજો સાથે એને રજૂઆતો કરી હતી કે આટલી લોન આટલા જુનાગઢની શાખામાંથી ફળણાભાઈને આટલી લોન આઉટ ઓફ વે જઈને આપવામાં આવી હતી, એમાં ચેરમેન ડેપ્યુટી ચેરમેન વગેરે બુદ્ધિપૂર્વક ખોટે ખોટે સહી કરી હતી, અહીં બેઠા બેઠા વગેરે વગેરે કરોડો રૂપિયાની વાતો છે। પણ તમે જુઓ એફઆરઆઈ એક લીટીની પર કોઈએ કરી નથી। છાપામાં ગધેડો કરે એટલે આપણા ખભે બંદૂક મૂકીને સમાધાન કરે બુદ્ધિપૂર્વક। અમારી આ સૌરાષ્ટ્રમાં આ એક સિસ્ટમ બહુ છે। અરજી કરે, ફરિયાદ નહીં, અરજી। પોલીસ અરજી સ્વીકારી લે એટલે પોલીસ સોપારી લે, અરજી નથી સ્વીકારતા। એને એફઆરઆઈ ફાટવી નથી એટલે એ ગુનો નોંધાતો નથી, ગુનો નોંધાતો નથી રજિસ્ટરમાં આવતું નથી। પણ એ પોલીસ પાસે તમારી વિગત આવી જાય એટલે એ આપણને ફોન કરે, જગદીશભાઈ તમારા નામની ફલાની અરજી આવી, બોલો શું કરવું છે। હવે આપણે જો સાચા હોય તો ફફડી જઈએ અને ખોટા હોય તો કોઈ પ્રશ્ન નથી। હવે ફફડી જાઓ એટલે તમે એમ કહો કે ભાઈ સાહેબ અમારી આબરૂનો સવાલ છે, તો પછી આવીને એટલું એટલી વ્યવસ્થા કરી જાઓ। એ જે નૈવેદ્ય ધરવાનું, જેને નૈવેદ્ય ધરવાનું કે એને ધરી જવાનું। એમ અહીંયા કલ્પક મણિયાર છે એ ભાઈ જ્યોતિન્દ્ર મામાની સામે પેનલ સામે આક્ષેપ કરે છે, જ્યોતિન્દ્ર મામા કલ્પકભાઈની પેનલ સામે આક્ષેપ કરે છે, બે મામા ભાણિયા। પણ કોઈ બેમાંથી એકે મેં કીધું કે એમ નથી કીધું કે આ તમારું જે વાત છે કૌભાંડની એનાથી બેંકને કે ખાતેદારોને આટલું નુકસાન થયું છે એટલે હું એમાં બાકાયદા કોર્ટમાંથી માંડીને પોલીસમાં ફરિયાદ કરું, કોઈ નહીં કરે। અને આ આક્ષેપો બધા ડાયરો માણે એમ માણે। તમે વિચાર કરો કેવું કહેવાય। કરોડો રૂપિયાનું તમે સ્વયં મારી ઉપર ધારો કે આક્ષેપ કરો કે મારી ન્યૂઝ ચેનલના તમે 5 કરોડ રૂપિયા ખાઈ ગયા તો હે 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 હવે છૂટા પડી જાય લ્યો। એટલે કઈ છે નહીં, कोई एफआरआई नहीं के भाई मारी हमें कोई समन्स नहीं, मारी कोई पूछताछ नहीं, कई नहीं। हूँ तमने कहूँ तमे 10 करोड़ खाई गया, तमे मैंने कहूँ 15 करोड़ खाई लिया ले। बधा ताळीओ पाड़ी झूठा बहुत सारू बे बहुत आक्षेप कर्यो ले। आ केवुं कहेवाय। एटले आ बैंक में अत्यारे जे थई रह्युं छे पण आवुं ज छे। आ नहीं सहकारी क्षेत्र जेटलू छे गुजरात में आपनी जान खतर देशनु सौथी मोटू सहकारी नेटवर्क अगर क्यांय होय तो ए गुजरात में छे। अरबों खरबों एक नाणा मंत्रालय के शस्त्र मंत्रालय जेने कही शकाय आपणुं रक्षा मंत्रालय एनुं बजेट नथी एवुं आ बजेट वाली रूपियाना निकरा छोकड़ा छे कायदेसर गांधी छाप एमां बधी रेकर्ड उपर हंजा जेवुं छे। जे दिवसे नोटबंदी थई हती ते दी सौथी मोटा अगर क्यांय पण जो घोटाळा थया होय के रूपियाना करन्सी इधर से उधर फरवामां ते खटारा मोढे तो ई आ सहकारी क्षेत्रमां थई छे गुजरातमां आपनी जाण खातर बेन जग जाहिर है। बधा के छे छापाओमां आवेलुं छे बधुं छे। तो सवाल ए छे के रोकड़ा नगद नारायण जेने के ने ई पैसा छे अने एना तथाकथित लाभार्थीओ जे खातेदारना नाम छे पण एना लाभार्थी होय छे ई लाभार्थीओने आउट ऑफ वे जईने बुद्धिपूर्वक पैसा आपे छे अने पछी एनी रीते ई पाछा वसूली करी ले छे। सरवाळे बेंक ने आम नुकसान जातुं हशे के नहीं ई पाछो तपासनो विषय छे। पण घरनी वात घरमां रही जाय, आपड़ा पोताना हचवाई जाय, पक्ष जे छे फूले फाले અને પક્ષના જે નેતાઓ છે ખેરખા હોય છે એના ધંધા ફૂલે પાલે અરબો ખરબોમાં રેમા કરે। હવે બધાને સત્તા લાલસા જાગી છે કે આ પદ છોડવા જેવું નથી, કારણ કે આ સહકારી ક્ષેત્ર એ એક જ એવું પદ છે જેમાં ભારતીય જનતા પાર્ટી પોતાના શિસ્તનો કોરડો વીંજી શકતું નથી। જયેશ રાદડિયા એનું તાજું ઉદાહરણ છે, દિલીપ સંઘાણી એનું તાજું ઉદાહરણ છે કે ઇફકોની ચૂંટણીમાં ડિરેક્ટર થવા માટે જયેશ રાદડિયાને મેન્ડેટ આપવામાં આવ્યો નહોતો, બિપિનભાઈ ગોતાને આપવામાં આવ્યો હતો જે અમિત શાહના સંબંધી કહેવાય છે, ખોડલધામના ટ્રસ્ટી કહેવાય છે। તેમ છતાં જયેશ રાદડિયાએ પાછી ઉમેદવારી ખેંચી પણ નહીં અને છાતી ઠોકીને જીતી ગયા। બિપિનભાઈ ગોતા જે પલોઠી વાળીને બેહી ગયા, અમિતભાઈ શાહે કાંઈ કર્યું નહીં, શિસ્તની ભંગની નોટિસ ના આપી, ઉલટાના જયેશભાઈના ઘરે ગયા, ત્યાં ફોટો પડ્યા, ફેમિલી આરે છોકરા રમાડ્યા, ખાધું પીધું રાજ કર્યો લ્યો। શું કામ? એ સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો એટલો દબદબો છે કે એમાં પક્ષનું કાંઈ હાલે નહીં। એટલે કૂતરા પૂંછડી પટપટાવે એ વાત તો આપણે સાંભળી હતી, આ પૂંછડી છે આખો કૂતરો પટપટાવે એવું થઈ ગયું છે। મેં ઘણા એવા નેતા જોયા છે સર ગુજરાતની અંદર અને ખાસ કરીને ગાંધીનગરમાં કે જેમની પાસે સહકારી ક્ષેત્રમાં પદ છે એને મંત્રી પદ આપે ને તો એ ના પાડી દે છે કે મંત્રી પદ નથી જોઈતું, મારું સહકારી પદ મારી પાસે રહેવા દો। कारण के एटलो मोटो एक व्यवसाय छे अने जेनी अंदर क्यांय कोई हिसाब कोई मागतुं नथी। सरकारमा तो तोय हिसाब आपवो पड़े अने आरोप लागे। सर आप हमारी साथे जी 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 सर आप हमारी साथे जोड़ाया तेना माटे खूब खूब आभार। नमस्कार। तो आप शुं विचारो छो मने कॉमेंट बॉक्स में चोक्कसथी लखीने जणावजो अने अमारी चेनल निर्भय न्यूज ने लाइक शेर अने सब्सक्राइब करवानुं भूलशो नहीं। आभार।